નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં હવે કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ આધુનિક સુવિધાઓથી સજ્જ. ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, બોટ, રેસ્ક્યુ રોબોટ સહિતના અનેક આધુનિક સાધનોથી સજ્જ. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી બેગમાં રહેલ 1.5 લાખ રૂપિયાની ચોરી કરી બે ગઠિયા ફરાર. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી. અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ રક્ષાબંધન નિમિત્તે રાખડી બનાવતા શીખી. રાખડી બજારમાં વેચી જે ઉપાર્જન થાય તે નાણાં ગરીબ બાળકોના ખાતામાં નાખ્યા. ભરૂચમાં હવે કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે. હાલમાં પાલિકા પાસે એક ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, બોટ, રેસ્ક્યુ રોબોટ સહિતના અનેક આધુનિક સાધનોથી તે સજ્જ છે. ભરૂચ જિલ્લાઓમાં અનેક ઔદ્યોગિક વસાહતો અને જીઆઈડીસીઓ આવેલી છે. એવામાં અવારનવાર અનેક ઇમરજન્સી અકસ્માત અને ઘટનાઓ બનતી રહે છે. આ તમામ ઘટનાઓમાં તાત્કાલિક ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવી જીવના જોખમે ભારે જહેમત બાદ કોઈ પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવતા હોય છે. ભરૂચ શહેરમાં પણ હાલમાં વધી રહેલા હાઈરાઈઝ બિલ્ડિંગો અને સોસાયટીના કારણે ભરૂચ પાલિકાનો વ્યાપ વધ્યો છે, જેને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ તેનું વિશેષ ધ્યાન આપીને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને આધુનિક સાધનો આપીને કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા સજ્જ બન્યું છે. આ અંગે ભરૂચ નગરપાલિકાના મુખ્ય ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભરૂચ નગરપાલિકા કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે સજ્જ છે. તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા પાસે એક ફાયર ઓફિસર, 21 ફાયરમેન કાર્યરત છે, જેમાં પાલિકા પાસે 12,000 લીટરના 3 વોટર ટેન્ડર, 1 મિની ટેન્ડર, 1 મિની ફ્રોમ ટેન્ડર અને શહેરમાં અનેક ઔદ્યોગિક વસાહતો, હાઈવે આવેલા હોય, અનેક અકસ્માત થતા હોય, સરકાર દ્વારા અંદાજિત 1-1.5 કરોડ રૂપિયાનું ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર પણ આપ્યું છે, જેનાથી કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે સાધનોની મદદ મળી રહે છે. વધુમાં આપણા જિલ્લામાં નર્મદા નદી વહેતી હોય તેમાં પણ પૂર આવતા 4 ફાયરબોટ પણ હાજર છે. સરકાર દ્વારા નર્મદા નદીમાં ડૂબતા લોકોને બચાવવા અને પૂરની પરિસ્થિતિમાં રિમોટથી ચાલતું રેસ્ક્યુ ક્રાફ્ટ પણ ફાળવ્યું છે, જેનાથી નદીમાં ડૂબતા લોકોને આસાનીથી બચાવી શકાય છે. નગરપાલિકાની ફાયર ટીમે વર્ષ 2024ના જાન્યુઆરીથી જુલાઈ સુધીના કામગીરીના આંકડાઓ જોતા કુલ 282 કામગીરી કરાઈ છે, જેમાં આગના 147 બનાવો, ઝાડ પડી ગયાના 52 બનાવો, ડૂબી ગયાના 18 બનાવો, મકાન પડ્યાના 18 બનાવો, વીઆઈપી 7 બનાવ અને રેસ્ક્યુ 46 બનાવોની કામગીરી કરી છે. હાલમાં ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ પાસે 3-12,000 કેએલના વોટર બાઉઝર છે, 1 મિની ટેન્ડર છે, તેમજ 1 મિની ફોર્મ ટેન્ડર છે, સાથે 1 ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર છે, 1 મોબાઈલ વાન ટાટા યોદ્ધા છે જે કોન્વે વ્હીકલ તરીકે અમે તેનો ઉપયોગ કરીએ છીએ, તેમજ બચાવ કામગીરી, પાણીની કામગીરી માટે હાલમાં અમારી પાસે 4 એફઆરપી બોટ પણ છે, જેની મદદથી નર્મદા નદી તેમજ આસપાસમાં જિલ્લામાં તમામ આવેલા નદી તળાવોમાં જે પણ વ્યક્તિઓ ઇમરજન્સી સર્જાય છે, જેમ કે ડૂબવાના બનાવ બને છે કે કોઈ પણ રીતે પૂરની તારાજી સર્જાય છે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ પાસે હાલમાં 4 બોટ છે, જે અમે જેની મદદથી કોઈ પણ જગ્યાએ પહોંચી ઇઝીલી અમારા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. ભરૂચ જિલ્લો અત્યંત જીઆઈડીસી ધરાવતો જિલ્લો છે, જેમાં ઘણા કેમિકલ યુનિટ છે જે ખૂબ જ હઝાર્ડસ ગણાય છે, જેને પહોંચી વળવા માટે અમારી પાસે 3 ફાયર બાઉઝર છે, જેની મદદથી અમારા દ્વારા પાણીની ખૂબ મોટી સંખ્યામાં અમારા તરફથી ફાયર ફાઇટિંગ કરવામાં આવે છે. 3-12,000 લીટર જેટલા બાઉઝરની મદદથી અમારા દ્વારા આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે અમે પર્યાપ્ત સાધનો છે અમારી પાસે, તેમજ હાઈવે અકસ્માતમાં જે પણ અકસ્માત થાય છે, જેમાં જે પણ માણસો ફસાય છે, જેઓને અમારી પાસે ERV ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડરમાં એટલા અદ્યતન સાધનો રાજ્ય સરકાર દ્વારા અમને ફાળવવામાં આવ્યા છે કે જેની મદદથી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મિનિટમાં જ અમારા દ્વારા પહોંચી તેઓને બચાવ કામગીરી ખૂબ જ આસાન બની છે, જેની મદદથી અમારા માણસોની જે પણ સ્ટ્રેન્થ છે તેમાં અદ્યતન સાધનો દ્વારા ખૂબ જ વધારો થયો છે.
ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રની સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે. એમાંનું એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી આ રાખડી બજારમાં વેચી જે ઉપાર્જન થાય તે નાણાં આ ગરીબ બાળકોના ખાતામાં નાખવામાં આવે છે. ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે. અહીં આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે. બાળકો માટે ઉત્તમ શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજિંગ, બોર્ડિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક છે. 20 વર્ષની વય મર્યાદાથી ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારની અગરબત્તી, ફાઇલો, કોડિયા, રાખડી, કાપડની બેગો વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે. સંસ્થામાં આ તાલીમ પૂર્ણ કરી તૈયાર થયેલા 4 બાળકોને મદદનીશ રસોઈયા, માળી તરીકેની વિવિધ કામગીરીમાં મનોદિવ્યાંગ બાળકોને જોબ આપી દર મહિને સ્ટાઇફન આપી આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. નમસ્તે, મારું નામ મનીષા ત્રિવેદી છે. અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા છે. અહીંયા 6 થી 20 વર્ષના બાળકો માટે આપણે શાળાકીય બધી સુવિધાઓ તમામ ફ્રીમાં ઉપલબ્ધ કરેલી છે. સાથે 20 વર્ષથી જે ઉપરના બાળકો છે એના માટે વ્યવસાયી તાલીમ કેન્દ્ર બનાવ્યું છે. આપણો મુખ્ય હેતુ એ છે કે મનોદિવ્યાંગ બાળકોને પણ સમાજ સ્વીકારે અને એ બાળકોનું રિહેબિલિટેશન કરી શકાય. એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાયી તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. 4 બાળકોને સંસ્થાએ જોબ આપેલી છે અને દર મહિને આપણે સ્ટાઇપેન્ડ પૂરું પાડીએ છીએ. બાળકો ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી મોતીઓ પરોવીને પણ સુંદર મજાની રંગબેરંગી રાખડીઓ બનાવે છે. અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે, સ્ટાફના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે, તે પણ બાળકો પાસેથી રાખડી, બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદે છે. સાથે સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપ વાળા, સ્ટોલ વાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનોદિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે, એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ. મારું નામ પ્રકાશ સતીશભાઈ વસાવા છે. હે, અસ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું. ઘણા વર્ષોથી અસ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું. અહીંયા હું પિન કરી કે કામગીરી કરું છું. જે મને શરીર આપવામાં આવે છે તે મારા મમ્મીને મદદરૂપ કરું છું. જય હિંદ. અંકલેશ્વર જેડીસીમાં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પાર્ક કરેલ કારનો કાચ તોડી બેગમાં રહેલ 1.50 લાખ રોકડાની ચોરી કરીને 2 ગઠિયા ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીઆઈએલ કોલોની પાછળ આવેલા આકાશગંગા સોસાયટીમાં રહેતા નરેશ પટેલ યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરે છે. તેઓ ગતરોજ પોતાના મામાને ત્યાં પોતાની બેગમાં રોકડા 1,50,000 લઈને પોતાની ફોરવ્હીલ ગાડીમાં લઈ ઓફિસ ગયા હતા, જ્યાંથી પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીમાં તેઓના કાકા પાસે ગયા હતા અને ગાડી કંપનીના ગેટ નજીક પાર્ક કરી હતી. તે દરમિયાન બાઇક ઉપર આવેલા 2 ગઠિયાઓ ગાડીના કાચ તોડી અંદર મૂકેલ 1.5 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ચીલ ઝડપની ઘટનાને અંજામ આપનાર 2 ગઠિયા બાઇક લઈ ભાગતા સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાયકલોની ચોરી કરી તેના સ્પેર પાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછન ગામના 3 ઈસમોને ચોરીની કુલ 5 મોટરસાયકલ તથા અલગ અલગ સ્પેર પાર્ટ સહિત કુલ કિંમત રૂપે 1,97,000ના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વાહન ચેકિંગ, ડિકોય વગેરે દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન LCB ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરને 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે માહિતી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ ઓછણ ગામનો રહેવાસી સુફિયાન સલીમ પટેલ તથા ઓછણ ગામના જાવીદ આદમ બગસ તેમજ રિયાઝ મુસ્તાક પટેલ આ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટરસાયકલોની ચોરી કરી લાવી તેને વાગરા તાલુકાના આસપાસના ગામડાઓમાં વેચે છે. હાલમાં 3 ઈસમો ઉચ્ચન ગામે નંબર વગરની સ્પ્લેન્ડર લઈ વેચવાની ફિરાકમાં ફરે છે. જે માહિતીના આધારે LCB ની ટીમે ઉચ્ચન ગામના પાટિયાના બસ સ્ટેન્ડ નજીક બહારથી નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે 3 ઈસમો આવતા તેને રોકી બાઇકના કાગળો માંગ્યા હતા, પરંતુ તેઓ પાસે કોઈ પણ આધાર પુરાવા ન હોય પોલીસે પોકેટ કોપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતા
સદર મોટરસાઇકલ સને 2018માં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી પોલીસે ત્રણેય આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ એકબીજાના કઝિન થતા હોય અને સુકિયાન સુરત શહેરમાં રહેતો હોય તે સુરતના વિસ્તારથી જાણકાર હોવાથી જાવીદ અને રિયાઝ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા હતા અને ત્યાં ત્રણેય પિતરાય ભાઈઓ મળી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇકની ઉઠાંતરી કરી પોલીસમાં પકડાઈ ન જવાય તે હેતુથી વાગરા તાલુકાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂત તેમજ મજૂરોને કોઈને કોઈ બહાને પધરાવી દેતા હતા તો ક્યારેક બાઇકને ખોલી નાખી તેના સ્પેરપાર્ટ વેચી નાખતા હતા. આમ ત્રણેય આરોપીઓએ ભેગા મળી સુરત શહેરના અમરોલી, રાંદેર, મહેદરપુરા, અડાલા વગેરે વિસ્તારોમાંથી કુલ 7 મોટરસાઇકલની ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી, જે પૈકી 3 મોટરસાઇકલો આરોપીએ પોતાની પાસે રાખી હતી અને અન્ય મોટરસાઇકલના સ્પેરપાર્ટ અલગ કરી સાહેદોને આપ્યા હોય તેઓ પાસેથી મંગાવી કુલ 5 બાઇકો તથા મોટરસાઇકલના નંગ 2 તથા મોટરસાઇકલના સ્પેરપાર્ટ જેવા કે સાયલેન્સર, પેટ્રોલની ટાંકી, સીટ વગેરે મળી 1,97,000નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક સંહિતા 2023ની વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસને સોંપ્યા હતા. તેમજ સુરત શહેરમાં રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનોમાં જાણ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતામાં બનેલી દુઃખદ ઘટના અંગે શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સમગ્ર દેશભરના તબીબોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ મામલે સમગ્ર ગુજરાત રાજ્યભરમાં તબીબો હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે, જેના વિરોધમાં શુક્રવારના રોજ ભરૂચમાં આવેલી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતામાં બનેલી દુઃખદ ઘટના અંગે શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ હતી, જેમાં કોલેજના આચાર્ય ડોક્ટર એન બી પટેલ તેમજ કોલેજના અધ્યાપક ગણ હાજર રહ્યા હતા. જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો, આજે કલકત્તાની જે ઘટના બનેલી છે, ડોક્ટર સાથે જે ઘટના થયેલી એના ભાગરૂપે અહીંયા જયેન્દ્રપુરી કોલેજના વિદ્યાર્થીઓ આ ઘટનાને સંબોધે છે અને આવા જે બનાવ બને છે સમાજમાં એ તાત્કાલિક અસરથી ઓછા થાય અને અટકે એ રીતના પ્રાર્થના કરીએ છીએ જયેન્દ્રપુરી કોલેજ પરિવાર. થેન્ક યુ. જય હિન્દ. ક્યા હમારે ભારત જો 78 યર્સ સે આઝાદ હૈ, ક્યા અભી ભી વો આઝાદ હુઆ હૈ? હર એક બેટી કે લિયે ક્યા ભારત સેફ હૈ? હર બેટી અકેલે રસ્તે પર ચલ સકતી નહીં, ક્યુંકિ હમારે દેશ મેં જીતને ભી લોગ હૈ અભી તક ઉનકે દિલો મેં વો ઇજ્જત અભી તક આઈ નહીં હૈ ઓર વો માનતે હૈ દરિંદે કે હમારી બેટિયા ઉનકે સામને લડ નહીં સકતી, મગર હમ લડ સકતી હૈ યે સાબિત કરને કે લિયે આજ હમ જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કી લડકિયા પ્રોટેસ્ટ કરેગી ઓર ઉસકો જહાં પે બંગાલ મેં જો હુઆ હૈ ઉસકે ખિલાફ હમ લડેગી ઓર હમ ઉસકો જસ્ટિસ દિલાએંગે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના રેવા જિનિંગના કમ્પાઉન્ડમાં 15 ઓગસ્ટ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે છોટાઉદેપુર જિલ્લાના સંસદ, નસવાડી તાલુકાના ધારાસભ્ય સહિત અનેક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકર્તા અને મીડિયાકર્મીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નસવાડી નગરમાં તાલુકા પંચાયત TDHS તલાટી, નસવાડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મહેશ રાવલ, સામાજિક કાર્યકર્તા ચિરાગ ગુપ્તા સહિત અનેક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના ઉપક્રમે 78મા સ્વાતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રોટરી ક્લબના તત્કાલીન પ્રમુખ રોટેરિયન રિઝવાના તલકીન જમીનદારના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત દાઉદી બહોરા જમાત સંચાલિત બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂનના ગાન સાથે સૌ ઉપસ્થિત મહેમાનો આશરે 300 વિદ્યાર્થીઓએ સૂર પુરાવ્યો હતો. ત્યારબાદ પાયોનિયર હાઈસ્કૂલ અને લિટલ ફ્લાવર શાળાના બાળકોએ દેશભક્તિને ઉજાગર કરતા વક્તવ્ય અને ડાન્સ પરફોર્મન્સ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરે સૌને શાબ્દિક આવકાર આપી સ્વાતંત્ર્ય દિનના અભિનંદન પાઠવ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન ઇકબાલ હવાલદારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાદમાં વિદ્યાર્થીઓને નાસ્તાના પેકેટ સાથે બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે ભરૂચની નામાંકિત અમી લેબોરેટરી સંલગ્ન ખુશી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૈયદ માહેનૂરે કર્યું હતું. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે આવે મકાનમાંથી 6 જુગારિયાઓને 32,000 રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે કમન નૂર મોહમ્મદ મંસૂરીના મકાનમાં મોહમ્મદ ઇદ્રીસ મોહમ્મદ સઈદ શેખ માણસો બહારથી બોલાવી ભેગા કરી જુગાડ રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 25,000, બે મોબાઈલ ફોન મળી કુલ 32,000થી વધુના મુદ્દામાલ સાથે સોનેરી મહેલ ધુમવાડમાં રહેતા જુગારી મોહમ્મદ ઇદ્રીસ મોહમ્મદ સઈદ શેખ મોહમ્મદ અસલામ ફારૂક લહેરી મુઝમ્મિલ ઉર્ફે સુન્નો બસીર શેખ અને જલાલ હુસેન સૈયદ યુસુફ ખાન દિલાવર ખાન પઠાન તેમજ ઝફર મહેમૂદ મલેકને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક અને ફાયર સ્ટેશનમાં ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો અને આરએમપીએસ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અંકલેશ્વરના ઇનરવિલ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો દ્વારા જીઆઈડીસી પોલીસ મથક ખાતે પોલીસ કર્મીઓ અને ફાયરના જવાનોએ રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. તો સામે પોલીસ કર્મચારીઓએ બહેનોની રક્ષાનું વચન આપ્યું હતું. તો આ તરફ અંકલેશ્વરની આરએમપીએસ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસના જવાનોએ વિદ્યાર્થીઓની રક્ષા માટે વચન આપ્યું હતું. 78મા સ્વતંત્ર પર્વ નિમિત્તે શિવસેના મહિલા પાંખ દ્વારા અંકલેશ્વર ગાર્ડન સિટીમાં આવેલા શિવસેના પ્રમુખ એસ આર પાટીલના નિવાસસ્થાને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત શિવસેના પ્રમુખ એસ આર પાટીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ વલસાડ ખાતે શિવસેના કાર્યાલય ખાતે પ્રમુખ એસ આર પાટીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અઝદસિંહ લાંબા, દક્ષિણ ગુજરાત પ્રભારી જદરૂપ પાલ અને શિવસેના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શ્રીમતી રાગિણીબેન સોની, ડોલીબેન, જોજીબેન, તન્નુબેન, અર્ચનાબેન, કુસુમબેન અને રેખાબેન હાજર રહ્યા હતા. મારું નામ સતીશ પાટીલ હૈ, મેં ગુજરાત પ્રદેશ શિવસેના કા પ્રમુખ હું ઓર આજ હમારે ગુજરાત કે અંદર દક્ષિણ ગુજરાત કે ઓફિસ મેં 78વે સ્વતંત્ર દિવસ કી ઉજવણી કરને કા મેરે હાથ સે ઝંડા પ્રગટાયા ગયા હૈ. ઇસ ઉપલક્ષ્ય મેં હમારે શિવસૈનિક કાર્યકર્તાઓને બહુત મહેનત કી હૈ ઓર યે ઝંડે કા માન સન્માન હમે દિયા હૈ. હમારે દક્ષિણ ગુજરાત પ્રમુખ હૈ જગરૂપભાઈ, સોનોને દાદા, હમારે ઓર માને જી સબ લોગ હૈ, મહિલા કાર્યકર્તા હૈ ઓર ઇનકા સબ મહેનત કી વજહ સે હમ લોગોને ઝંડે કા સન્માન કરકે કાર્યક્રમ આયોજિત કિયા. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસેની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 78મા સ્વતંત્ર પર્વની રંગેચંગી ઉજવણી કરવામાં આવી હતી. નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, સેક્રેટરી ભાસ્કરભાઈ પટેલ સહિત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. જીઆઈડીસી પોલીસે ગુમ થયેલા 17 મોબાઈલ શોધી તેના માલિકને સુપ્રત કર્યા હતા. સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થયેલા મોબાઈલ ફોન એક્ટિવ થતા તેને શોધી કાઢી પરત મેળવ્યા હતા. પોલીસે રૂપિયા 3,02,000 ને કિંમતના 17 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સરકારના સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ કર્યા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે રૂપિયા 3.2 લાખની કિંમતના 17 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. આ સાથે જ મોબાઈલ ચોરી થવા અને ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીએન સગરે જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પરથી www.ceir.gov.in પર જવાનું, જેમાં ગુમ થયેલા ચોરી થયેલા મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે, જેના આધારે તમે તમારો ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકશો. આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં હાઇકલ કંપની પાસે અજાણ્યા બાઇક ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રે માહિતી મુજબ મૂળ રાજસ્થાનના અને હાલ સંજાલીના મહારાજાનગરમાં રહેતા 35 વર્ષીય ભગુભાઈ પૂંજાભાઈ અહારી આજરોજ સવારના અરસામાં હાઇકલ કંપની સામેના રોડ ઉપરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળ પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા બાઇક ચાલકે તેમને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જો કે બાઇક ચાલક અકસ્માત સર્જી બાઇક લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ભગુ અહારીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં હવે કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ આધુનિક સુવિધાઓથી સજ્જ. ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર, બોટ, રેસ્ક્યુ રોબોટ સહિતના અનેક આધુનિક સાધનોથી સજ્જ. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાર્ક કરેલ કારનો કાચ તોડી બેગમાં રહેલ 1.5 લાખ રૂપિયાની ચોરી કરી બે ગઠિયા ફરાર. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી. અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના મનોર દિવ્યાંગ બાળકોએ રક્ષાબંધન નિમિત્તે રાખડી બનાવતા શીખી. રાખડી બજારમાં વેચી જે ઉપાર્જન થાય તે નાણા ગરીબ બાળકોના ખાતામાં નાખ્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.